સતત દુષ્કાળનો સામનો કરતા કચ્છમાં મેઘરાજાએ આ વખતે વહાલ વરસાવ્યું છે. અબડાસા પંથકમાં મેઘો મહેરબાન થયો હતો તો નલિયા અને કોઠારામાં લોકોના ઘર દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરાઈ ગયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે. લોકોમાં પણ નવી આશા જાગી છે. ભારે વરસાદથી લોકોમાં ખુશહાલી જોવા મળી રહી છે. ભારે વરસાદથી કોઠારા ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગામના મુખ્ય રોડ અને શેરીઓમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા જેથી પાક મુશ્કેલીમાં છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા પણ નિકાલની વ્યવસ્થા ન હતા. લોકોને પરેશાની વેઠવી પડી હતી. અબડાસા તાલુકામાં મેઘરાજાએ છેલ્લા 48 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસાવ્યો છે. તાલુકાના પરજાઉં સિંગોળી ડેમ ઓવરફ્લો થતા પાકને જીવનદાન મળ્યું છે. નલિયાના તળાવમાં નવા નીર આવ્યા હતા તો મફતનગરમાં 50 ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. તાલુકાના જખો લાલા વાડા પગરના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. 125 મીમીથી વધુ વરસાદ પડતા હવે તાલુકામાં દુષ્કાળની પરિસ્થિતિ પૂર્ણ થઈ છે. વરસાદ ચાલુ છે તો ઓવરફોલ તળાવ નથી ત્યાં અને ડેમે હજી છલકાવ્યો નથી. સુરેન્દ્રનો ડેમ હાલ છલકાય છે અને વરસાદ બહુ અતિશય હોય ચાલુ તો મફતનગરની બેતર હાલત થઈ જાય. એક નીચાણ વિસ્તાર અને બીજું મફતનગરમાં આવી રીતે અમુક મકાનો દબાણ થયેલા હોય એટલે પાણી રોકી લેતું હોય એટલે બધાના ઘરોમાં અમુક વિસ્તારોમાં પાણી ભરી જાય છે અને કોઈને સુવા બેસવા જેવી કોઈ વ્યવસ્થા નથી હોતી. આખી રાત જાગતા હોય છે. કાલ સવારથી ચાલુ થયેલો વરસાદ અબડાસાની અંદર નલિયા ગામમાં પડ્યો અને એમાં ફક્ત થોડા જ વરસાદમાં હજુ 2 થી 3 ઇંચ વરસાદમાં મફતનગરના વિસ્તારોની હાલત ખરાબ થઈ છે અને અમારા મફતનગરના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને જો વધુ વરસાદ આવે તો અમારી હાલત ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા છે. મકાનો ઘરથી અને જ્યારે પણ રાતથી 1 વાગ્યાથી વરસાદ શરૂ થયો ત્યાં સુધી આ ઘરના લોકો સૂઈ શક્યા નથી. કારણ કે એની પાછળ જોવા જઈએ તો એના ઘરમાં પાણી છે અત્યારે અને આખી રાત પલંગ ઉપર બેસી રાત ગુજારી છે. આવી અમારી મફતનગરવાસીઓની હાલત છે. કૌશિક છાયાનો રિપોર્ટ કચ્છ.